ગંગા સતી એમ બોલ્યા રે છોડી દેવા અશુદ્ધ કર્મ નવદા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનોમાં વિશ્વાસ ભાવાર્થ જે આ માર્ગના અભ્યાસો એને કેવી રીતના રહેવું એ સમજાવે છે તો અભ્યાસ માર્ગના અનેક પથ છે તેમાં કોઈ પણ નક્કી કરેલા માર્ગથી જઈ શકાય છે તો ગંગા સતી એ પણ અનેક માર્ગની રીતો બતાવી છે કોઈ પણ માર્ગમાં ભક્તિ અનિવાર્ય ગણી છે જરૂરી છે માટે પ્રથમ ભક્તિ કરવાનું કહે છે કે ભક્તિના પણ પ્રકાર છે શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિનું વર્ણન આવે છે શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સાખ્ય આત્મનિવેદન આ ભક્તિના નવ પ્રકાર કીધા છે તો એવી નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવું વચનોમાં વિશ્વા સદગુરુને પૂછીને પગલાં ભરવા થઈને રહેવું તેમના દાસ આ પહેલી પંક્તિ તો ભાવાર્થ પહેલી પંક્તિનો ભાવાર્થ ભક્તિ તો ઘણાને કરવી છે અને ઘણા કરે પણ છે અને નવધા ભક્તિનો પ્રકાર જ હોય છે તેમ છતાં ગંગા સતી કહે છે કે નિર્મળ થઈને ભક્તિ કરવી અને સદભાવે ભક્તિ કરવી આનભર ન હોવો જોઈએ કોઈ પણ ઈચ્છા ન હોવી જોઈએ સંસારની તમામ આસક્તિઓ છોડીને નિર્મળ બનીને નવ પ્રકારની ભક્તિમાં જીવનને ગોઠવી દેવું જો શુદ્ધ ભાવ હશે તો આપમેળે જીવન નવધા ભક્તિમાં ગોઠવાઈ જશે આગળનું કામ થતું રહેશે અને ગુરુજીના વચનમાં પૂરો વિશ્વાસ રાખવો ગુરુજી જે કહે તે પરમ સત્ય છે તેને પૂછ્યા વગર એક પણ ડગલું ભરવું નહીં કોઈ પણ વાત ગુરુથી છુપાવવી નહીં નહીં કોઈ પણ કામ તેની આજ્ઞા વગર કરવું જે મનમુખિયા હશે તેના કોઈ દિવસ ઉધાર કે કલ્યાણ થયા નથી જેને પોતાનું કલ્યાણ કરવું છે તેને સદગુરુના હંમેશા દાસ થઈને રહેવું અને શુદ્ધ ભાવે નવદા ભક્તિમાં જ રહેવું હવે અહીં બીજી પંક્તિમાં શું કહે છે તો કે રંગ રૂપમાં રમવું નહીં ને કરવો ભજનનો નો અભ્યાસ સદગુરુ સંગે એકાંતમાં રહેવું ને તજી દેવી કળની ભક્તિમાં નિર્મળ રૂપમાં રમવું નહીં તો ભક્તિમાં અમુક ખાસ બાબત હોય છે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ આપણે જે માર્ગે જઈ રહ્યા છીએ એ માર્ગમાં જે વસ્તુ હાનિકારક છે તેને છોડવી પડે છે તેને છોડ્યા વગર તેમાંથી આશક્તિ જતી નથી અને જીવની માંગ પણ મટતી નથી તો અનુભવી મહાપુરુષો આપણને સમજાવે છે જો આ વાત સમજાઈ જાય તો કામ થઈ જાય કઈ વાત તો કે રંગરૂપમાં રમવું નહીં ને કારણ કે આ રંગબેરંગી દુનિયામાં ઘણું બધું મોહ પમાડે તેવું દ્રશ્યવાન જ્યાં જ્યાં નજરે જાય ત્યાં મન બુદ્ધિ અને ચિત્ત ભટકવા લાગે અને ભક્તિમાં બાધારૂપ બની જાય જો ભક્તિ જ કરવી છે તો પછી નિત્ય ભક્તિનો જ અભ્યાસ કરવો અભ્યાસ કરવાથી જ તેમાં નિષ્ઠા વધે છે પ્રેમ જાગે છે જેમ બને તેમ વધુ ને વધુ ભક્તિ કરવી સદ્ગુરુ સાથે એકાંતમાં રહેવું છોડી દેવી ફળન્યાસ ગુરુ કર્યા પછી જો ભજન જ કરવું છે તો મોજ શોખ બહુ કરવા નહીં આજ દિવસ સુધી આપણે ગમે તેવું જીવન જીવતા રહ્યા પરંતુ હવે સાધના કરવી છે શરૂઆતમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે વૃત્તિ બહિર્મુખ હોવાના કારણે સાધના ભક્તિમાં થાક પણ લાગે છે તો ક્યારેક કંટાળો પણ આવતો હોય છે તો અભ્યાસ કરવાથી નિત્ય નવદા ભક્તિમાં રહેવાથી ભગવાનની કૃપા થતી હોય છે એટલે ભક્તિમાં વધારો થતો જાય છે પછી સંસારના તમામ તાંતણા છોડી અંદરથી સદગુરુએ આપેલ વચન શબ્દ સાથે એક થઈને રહેવું તેના શબ્દો ઉપર વિશ્વાસ રાખી અને એકાંતમાં રહેવું તો સાધનામાં એકાંત બહુ જરૂરી છે સંસારી લોકો આવી એકાંતિક ભક્તિમાં બાધા પહોંચાડે છે માટે તેઓનો સંગ છોડી સજાતી ગુરુ સાથે રહેવું અને આવી સાધના ભક્તિમાં સદ્ગુરુનો સાથ અનિવાર્ય છે સજાતિ એટલે કે સ્ત્રી જાતિના ગુરુ હોય અને શિષ્ય પણ નારી જાતિના હોય તો એ સજાતિ કહેવાય તો એમની સાથે રહે અને પુરુષ જો પુરુષ શરીર જો ગુરુનું હોય અને પુરુષ શરીર શિષ્યનું હોય તો પણ સાથે રહી શકાય તો કારણ કે સમયે સમયે તેમનું માર્ગદર્શન મળતું હોય છે અને ગુરુની સલાહ વગર આગળ વધાતું નથી તો ગુરુ સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો પછી ફળની આશા છોડી દેવી મનમાં એવું ન થવું મનમાં એવું ન થવું જોઈએ કે હું ગુરુજી સાથે રહું છું તેની વિશેષ સેવા કરું છું તેથી મને વધારે લાભ થાય તો ગુરુ જે વચન સમજાવે એકાંતમાં રહીને નવધા ભક્તિ સાથે અનુભવ કરવો બાકી બધું જ ભગવાન ઉપર છોડી દેવું આમ ત્રીજી પંક્તિમાં એવું કહે છે કે કરતા ભોગતા હરિ એમ કહેવું રાખવું નિર્મળ જ્ઞાન સદગુરુ ચરણમાં શિષ નમાવીને ધરવું ગુરુજીનું ધ્યાન નવધારે ભક્તિમાં નિર્મળ રહેવું રાખવો વચનોમાં વિશ્વાસ મહાભારત અધ્યાત્મ માર્ગના શરૂઆતમાં તેના કાયદા નિયમો નિભાવવા કઠિન લાગે છે કાયદા અને નિયમ એ તો એક આપણા અંગ છે તો અંદર ભય સતાવે છે એવા સમયે યાદ રાખું કે હું ગુરુના વચન પ્રમાણે ભક્તિ કરું છું જે કાંઈ કરું છું તે પરમ સત્ય છે અને એ જ મારા માટે કલ્યાણકારી છે જે કોઈ રોકટોક કરવા વાળા છે તેને દોષ ન દેવો બસ એક જ એવું નિર્મળ જ્ઞાન રાખવું કે હવે મારું જીવન ભગવાનના આશરે છે હું જે કંઈ કરું છું તે ભગવાન જ કરાવી રહ્યા છે અને ભગવાન માટે જ કરું છું કરતા ભોગતા હરી છે કોઈ પણ જાતનું અભિમાન રાખવું નહીં અને સદગુરુના ચરણમાં પ્રેમથી શિષ નમાવીને તેનું ધ્યાન ધરવું ગુરુજી જે સત્સંગમાં કરાવે તેના ઉપર પૂરું ધ્યાન દેવું તેમના વચનોનું ખૂબ મનન કરવું અને તેના દ્વારા ધ્યાન કરવું જે સત્ય છે તે ધીમે ધીમે અનુભવોમાં આવતું જશે જે કાંઈ મળી રહ્યું છે તે ગુરુકૃપાથી જ મળી રહ્યું છે અને હંમેશા તેના શરણમાં શીષ ઝુકાવીને રહેવું હરતા ફરતા ગુરુજી ગુરુજી જે ધ્યાનમાં રહે માટે ચોથી પંક્તિમાં એમ કહે છે કે ભાઈ રે અભ્યાસુને એવી રીતના રહેવું જાણવો વચનનો મર્મ ગંગા સતી એમ બોલ્યા રે છોડી દેવા અશુદ્ધ કર્મ હવે છેલ્લી પંક્તિ છઠ્ઠા ભજનની તો ભાવાર્થ નવ પ્રકારની ભક્તિ કરવી અને તેનો મર્મ જાણી લેવો ભક્તિ કરવાનું કહે છે તેની પાછળ વચનનો મર્મ છુપાયેલો છે એ વચન છે શું વચનનો મહિમા કેવો છે આની અનુભૂતિઓ થાય છે તો અનુભવમાં આવે છે તેનો આનંદ અપાર છે એટલે જ ગંગા સત્તી કહે છે કે આવા વચનનો મર્મ જાણવો આવા વચનનો મર્મ જાણવો હોય તો અશુદ્ધ કર્મો છોડી દેવા શાસ્ત્ર જેનો નિષેધ બતાવ્યો છે તેને બિલકુલ છોડી દેવા અંદરથી અને બહારથી પવિત્રતા રાખવી શુદ્ધ કર્મો કરવા એને જ નવદા ભક્તિ કહે છે ગુરુજીને પૂછીને આગળ વધવું મોજશોક છોડીને ખૂબ ભજનનો અભ્યાસ કરવો જેમ બને તેમ એકાંતમાં રહેવું આવી રીતના રહીને વચનનો મર્મ જાણી લેવો અને શુદ્ધ ભાવથી ભક્તિ કરવી અને અશુદ્ધ કર્મો બિલકુલ છોડી દેવા એવું આ ભજનમાં સમજાવ્યું છે ત્યારે હવે ભજન આવે છે સાતમું